હાય ફ્રેન્ડ્સ, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સેલન્સ એકેડેમી. આની પહેલાના વિડીયોમાં આપણે ચેન્જ ધ ટેન્સ પાર્ટ વન જોયું હતું, જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સને કઈ રીતે ઇન્ટરચેન્જ કરી શકાય તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજના આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળને કઈ રીતે ઇન્ટરચેન્જ કરી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હકાર વાક્યો. ચાલુ વર્તમાનકાળ કઈ રીતે બને, એની વાક્યરચના શું હોય છે? તો સૌ પ્રથમ કર્તા, કર્તાની સાથે એમ, ઇઝ અને આર, આ ત્રણ સહાયકારક ક્રિયાપદો કોની સાથે આવે છે તમને ખ્યાલ જ હશે, છતાં એકવાર જોઈ લઈએ. કે જો કર્તા આઈ હોય તો આઈની સાથે આપણે એમ મૂકીએ છીએ પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ. જો કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈ એકવચન નામ હોય તો આપણે તેની સાથે ઇઝ મૂકીએ છીએ પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ. અને જો કર્તાના સ્થાને વી, યુ અથવા તો ધે હોય કે બહુવચન નામ હોય તો એની સાથે આપણે આર મૂકી પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. ઓકે, એ જ રીતે આપણે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવું છે તો કર્તાની સાથે વોઝ અથવા તો વર મુકાય છે. જો કર્તા તરીકે આઈ હોય, હી, શી, ઇટ હોય અથવા એકવચન નામ હોય તો એની સાથે વોઝ પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. અને જો કર્તા તરીકે વી, યુ, ધે અથવા તો બહુવચન નામ હોય તો એની સાથે આપણે વર પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ કઈ રીતે બનશે? તો ચાલુ ભવિષ્યકાળમાં કર્તાની સાથે વિલ અથવા તો શેલ, જો કર્તા તરીકે આઈ અથવા તો વી હોય તો એની સાથે આપણે શેલ પ્લસ બી પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. અને આઈ, વી સિવાયના કોઈ કર્તા છે તો એની સાથે આપણે વિલ પ્લસ બી પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. હવે એના ઉદાહરણો જોઈએ. આપણે ચાલુ વર્તમાનકાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક ઉદાહરણ આપેલું છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે હું સ્કૂલ કે શાળાએ જઈ રહ્યો છું. આઈ સાથે એમ પ્લસ ગોઈંગ છે. એનું જ્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ કરીએ છીએ ત્યારે આઈ કરતાની સાથે ભૂતકાળમાં વોઝ પ્લસ ગોઈંગ ટુ સ્કૂલ રહેશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી અહીંયા કે એમ પ્લસ ગોઈંગનું વોઝ પ્લસ ગોઈંગ થયું છે, એટલે કે આઈએનજીવાળું જે ક્રિયાપદ છે જેને આપણે વર્તમાન કૃદંત પણ કહી શકીએ એ વર્તમાન કૃદંતમાં કોઈ ફરક પડતો નથી. માત્ર કર્તાની સાથે જે સહાયકારક ક્રિયાપદ છે એમાં જ ફરક પડે છે કાળ બદલીએ ત્યારે. એ જ રીતે ભવિષ્યકાળમાં આઈ સાથે શેલ બી પ્લસ ગોઈંગ, આઈ શેલ બી ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે કર્તાની સાથે, આઈ કર્તાની સાથે શેલ મૂકવાનું છે પ્લસ બી લગાડવાનું છે પ્લસ ગોઈંગ ટુ સ્કૂલ, જેનો મતલબ થાય છે હું સ્કૂલ જઈ રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્યકાળ. બીજું ઉદાહરણ જોઈએ. હેત ઇઝ સિંગિંગ અ સોંગ એટલે કે હેત ગીત ગાઈ રહ્યો છે. હેત સાથે ઇઝ પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ આવ્યું કારણ કે હેત ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ઇઝ મૂક્યું છે. હવે એને જ્યારે ચાલુ ભૂતકાળમાં ફેરવવું હોય તો હેતની સાથે વોઝ, હેત એકવચન છે એટલે એકવચનનું સહાયકારક ક્રિયાપદ વોઝ પ્લસ સિંગિંગ એટલે કે આઈએનજીવાળું રૂપ. હેત વોઝ સિંગિંગ અ સોંગ, હેત ગીત ગાઈ રહ્યો હતો. એને ચાલુ ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો હેતની સાથે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી એટલે કે હેત વિલ બી સિંગિંગ અ સોંગ, હેત ગીત ગાઈ રહ્યો હશે, જે ભવિષ્યની ઘટના બતાવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. ધે આર ટ્રાવેલિંગ, તેઓ મુસાફરી કરી રહ્યા છે. ધે સાથે બહુવચનનું સહાયકારક ક્રિયાપદ આર પ્લસ ટ્રાવેલનું આઈએનજીવાળું રૂપ ટ્રાવેલિંગ, ધે આર ટ્રાવેલિંગ. એનું જ્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં રૂપાંતર કરવું હોય તો ધેની સાથે વર, ધે બહુવચન છે એટલે એની સાથે વર પ્લસ આઈએનજીવાળું રૂપ તો યથાવત રહેશે, ધે વર ટ્રાવેલિંગ. એ જ પ્રમાણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો ધે કરતાં એમને એમ રાખીને એની સાથે વિલ પ્લસ બી પ્લસ આઈએનજીવાળું ફોર્મ એટલે કે ધે વિલ બી ટ્રાવેલિંગ, તેઓ મુસાફરી કરી રહ્યા હશે. તો આ પ્રમાણે તમે ત્રણેય કાળના હકાર વાક્યોનું રૂપાંતર એકબીજા કાળમાં કરી શકો છો. ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળમાં કરવું હોય કે ચાલુ વર્તમાનકાળને ચાલુ ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો જે સૂચના આપી હોય તમને એક્ઝામમાં એ પ્રમાણે તમે એનું ઇન્ટરચેન્જ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું ત્રણેય કાળના નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ.
સૌ પ્રથમ જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું નકાર વાક્યની રચના. તો કર્તાની સાથે આપણે જેમ હકાર વાક્યમાં એમ ઇઝ આર મૂકીએ છીએ એ તો મૂકવાનું જ છે, કર્તા પ્લસ એમ અથવા ઇઝ અથવા તો આર પ્લસ એની સાથે આપણે નકાર સૂચવતો શબ્દ નોટ મૂકવાનો છે અને ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. આ રીતે જ્યારે આપણે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવીશું ત્યારે કર્તાની સાથે વોઝ વર, જે ઉપર હકારમાં આપણે જોઈ ગયા, અને વોઝ વરની સાથે નોટ મૂકવાનું છે પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો જે પણ હોય એ. એ પછી એને જ્યારે ચાલુ ભવિષ્યકાળમાં ફેરવવાનું હોય ત્યારે કર્તાની સાથે વિલ શેલ મૂકવાનું જ છે, જેમ આપણે ઉપર હકાર વાક્યમાં જોયું એમ, પ્લસ એની સાથે નોટ મૂકીને પછી બી મૂકવાનું છે, કર્તા વિલ અથવા શેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો આ રીતે તમે નકાર વાક્ય ત્રણેય કાળના જોઈ શકો છો. હવે એના ઉદાહરણો જોઈએ આપણે. આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલ નથી જઈ રહ્યો, વર્તમાન ક્રિયા બતાવે છે, અત્યારે હાલ નથી જઈ રહ્યો. એને જ્યારે આપણે ભૂતકાળમાં ફેરવવું છે એટલે કે ચાલુ ભૂતકાળમાં ફેરવવું છે તો આઈ સાથે એમ નોટ ગોઈંગ છે, એનું આપણે આઈ સાથે વોઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ કરીશું, જેથી એ ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થઈ જશે, હું શાળાએ નહોતો જઈ રહ્યો. ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો આઈ સાથે આપણે શેલ મૂકવાનું થાય છે નિયમ પ્રમાણે. આઈ શેલ નોટ બી ગોઈંગ ટુ સ્કૂલ, હું શાળાએ નહીં જઈ રહ્યો હોઉં. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. હેત ઇઝ નોટ સિંગિંગ અ સોંગ, હેત ગીત નથી ગાઈ રહ્યો. ઇઝ નોટ સિંગિંગ, એનું જ્યારે આપણે ચાલુ ભૂતકાળમાં રૂપાંતર કરીએ ત્યારે હેત સાથે વોઝ નોટ સિંગિંગ, હેત એકવચન છે એટલે વોઝ નોટ સિંગિંગ અ સોંગ. અહીંયા આઈએનજી વાળું જે પણ ક્રિયાપદ છે એના રૂપમાં કોઈ જ ફેરફાર થતો નથી. આઈએનજી વાળું રૂપ ત્રણેય કાળમાં તમે જોયું હશે કે યથાવત રહે છે. માત્ર કર્તાની સાથે જે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે તેમાં જ આપણે ફેરફાર કરવાનો છે મિત્રો. તો હેત ઇઝ નોટ સિંગિંગ અ સોંગ, એનું થઈ ગયું હેત વોઝ નોટ સિંગિંગ અ સોંગ, અને એનું ફ્યુચર કન્ટિન્યુઅસમાં થઈ ગયું હેત વિલ નોટ બી સિંગિંગ અ સોંગ. અહીંયા વિલ પછી નોટ મૂક્યા બાદ બી મૂકવાનું છે, વિલ બી નોટ નથી કરવાનું, એ યાદ રહે. ત્રીજું વાક્ય, ધે આર નોટ ટ્રાવેલિંગ, તેઓ મુસાફરી નથી કરી રહ્યા. ચાલુ વર્તમાનકાળ બતાવે છે, ચાલુ ભૂતકાળમાં ધે આરનું થઈ જશે ધે વર નોટ ટ્રાવેલિંગ, તેઓ મુસાફરી નહોતા કરી રહ્યા. અને ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો ધે વિલ નોટ બી ટ્રાવેલિંગ, તેઓ મુસાફરી નહીં કરી રહ્યા હોય. તો આ ત્રણેય કાળની સમજ છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમે બીજા ઘણા ઉદાહરણો જાતે પણ સોલ્વ કરી શકો છો મિત્રો. ત્યારબાદ ત્રણેય કાળના પ્રશ્નાર્થ વાક્યોની ચર્ચા કરીએ મિત્રો. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ ઇઝ આરથી થશે, પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોઝ અથવા વરથી થશે, પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને અંતમાં ક્વેશ્ચન માર્ક. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વિલ અથવા તો શેલથી થશે, પ્લસ કર્તા પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ હવે એના ઉદાહરણો. પ્રથમ ઉદાહરણ, એમ આઈ ગોઈંગ ટુ સ્કૂલ. એમ વાક્યની શરૂઆતમાં આવશે એટલે એ કેપિટલ કરવાનો, ધ્યાન રાખવું ખાસ. એમ આઈ ગોઈંગ ટુ સ્કૂલ, શું હું સ્કૂલ જઈ રહ્યો છું. એનું જ્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં રૂપાંતર કરીશું ત્યારે આઈની સાથે આવશે ભૂતકાળમાં વોઝ, વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ, શું હું સ્કૂલ જઈ રહ્યો હતો. અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈની સાથે શેલ મૂકીશું, શેલ આઈ બી ગોઈંગ ટુ સ્કૂલ, શું હું સ્કૂલ જઈ રહ્યો હોઈશ. બીજું ઉદાહરણ જોઈએ, ઇઝ હેત સિંગિંગ અ સોંગ, હેત એકવચન છે એટલે એની સાથે ઇઝ આવે છે ચાલુ વર્તમાનકાળમાં. જ્યારે એનું ચાલુ ભૂતકાળ કરીશું ત્યારે હેતની સાથે આવશે વોઝ, વાક્યની શરૂઆત વોઝથી, વોઝ હેત સિંગિંગ અ સોંગ. ચાલુ ભવિષ્યકાળમાં હેતની સાથે વાક્યની શરૂઆતમાં વિલ, પછી કરતા હેત, વિલ હેત બી સિંગિંગ અ સોંગ, શું હેત ગીત ગાઈ રહ્યો હશે. ત્રીજું વાક્ય જોઈએ, આર ધે ટ્રાવેલિંગ, શું તેઓ મુસાફરી કરી રહ્યા છે. ચાલુ ભૂતકાળમાં ધેની સાથે બહુવચનનું ક્રિયાપદનું રૂપ વર, વર ધે ટ્રાવેલિંગ, શું તેઓ મુસાફરી કરી રહ્યા હતા. અને ચાલુ ભવિષ્યકાળમાં
देनी साथे वाक्यनी शुरुआत में विल, विल धे बी ट्रावलिंग, तो आ रीते तमे त्रणे काळना प्रश्नार्थ वाक्य सॉल्व करी शको छो मित्रों। इफ यू लाइक दिस वीडियो प्लीज लाइक शेर एंड सब्सक्राइब एंड यस डोंट फॉरगेट टू प्रेस द बेल आइकन। थैंक यू।